ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. એસટીની નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટની ચૂકવણીની શરૂઆત પણ કરવામાં આવી છે. હવેથી એસટીમાં મુસાફર કરવા માટે રોકડની ઝંઝટ નહીં રહે. યુપીઆઈથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થઈ ગયો છે. હવે બસમાં બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ના લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઇપ કરીને ટિકિટ લઈ શકશે, કારણ કે એસટી બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને પણ મોટી રાહત મળી છે. પ્રજાની સુખાકારીમાં સતત વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ઓનલાઈન પાસ સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે પણ અમે કરી દીધેલી હતી, પરંતુ પેસેન્જરોને ક્યારેક છૂટા પૈસા માટે કંડક્ટર સાથે રજક થતી, ક્યારેક એમની પાસે પૈસા છૂટા ના હોય તો તેઓ પણ મુશ્કેલીમાં મુકાતા, તે મુશ્કેલીને ધ્યાને રાખી તારીખ 25/10/2023 રોજ માન્ય વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ મારફત ઓનલાઈન યુપીઆઈ ટિકિટ બુકિંગ સિસ્ટમ ગુજરાતના હાલના તબક્કે 7 વિભાગ જામનગર, રાજકોટ, જૂનાગઢ, વડોદરા, સુરત, ભરૂચ અને વલસાડ ખાતે અમે પ્રાયોગિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણયની વાત કરીએ તો એસટી વિભાગના જે મુસાફરો છે તેમના માટે સારા સમાચાર છે. મુસાફરોને જે રીતે છૂટાની અમુક પ્રકારની જે સમસ્યા થતી હતી, બસમાં બેસ્યા પછી છૂટાના પ્રોબ્લેમ થતી હતી, કંડક્ટર સાથે તકરાર થતી હતી, તે હજી તકરાર નહીં થશે, કારણ કે હજી રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે જે રીતે ડિજિટલ ઇન્ડિયાની વાત હતી તે જ રીતે છે. આજ એસટી પણ ડિજિટલ ઇન્ડિયામાં સામેલ થઈ ચૂકી છે અને ડિજિટલ ઇન્ડિયાના સાથે જે છે એસટી જોડાશે. અને અમદાવાદ શહેર હોય કે રાજકોટ હોય, સુરત હોય, ભરૂચ, અમદાવાદ, ગુજરાતના તમામ જિલ્લાઓ જે છે તે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ડિજિટલ બનશે. કેમેરામેન વિપિનના સાથે શિવાંશ સિંઘ, મંતવી ન્યૂઝ, અમદાવાદ.